નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારના આજના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, 8 નવેમ્બરની એ ઐતિહાસિક સાંજે પ્રધાનમંત્રી શ્રીના પ્રજાજોગ સંદેશથી, વિમુદ્રીકરણની જાહેરાતથી આખા ભારત દેશમાં એક આર્થિક પરિવર્તનનો નવો યુગ શરૂ થયો. કેશલેસ ઇકોનોમીની વાત કરી, પ્લાસ્ટિક મનીના વધુ પડતા ઉપયોગની વાત કરી અને વાત ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ સુધી પણ આવી પહોંચી. મેરે દેશ કી ધરતી સોના ઉગલે એવું લલકારતા મહેનતકશ કિસાન હોય કે અપના ભી કોઈ ઘર હોગાની આશા સેવતું કોઈ મધ્યમ વર્ગીય દંપતી, પોતાના અરમાનોને ઉદરમાં ઉછેરી રહેલી ગર્ભવતી સ્ત્રી હોય કે પછી પોતાના સેકન્ડ ઇનિંગ સ્વમાનભેર જીવા મથતા સિનિયર સિટીઝન્સ, વીતેલા વર્ષની સમી સાંજે 31 ડિસેમ્બરે જ્યારે પ્રધાનમંત્રી શ્રી મોદીએ કરેલી જાહેરાતો એ દેશના છેવાડાના માનવી અદના આદમીની આશા આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવા વર્ષની ભેટ સમાન બની રહી. અને અગાઉ તેમના દ્વારા કરાયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના એ અમીરોના ખજાનામાંથી ગરીબોની જોડી ભરવા માટેના શુભ સંકેત સમાન બની હતી. એટલે એક રીતે જોવા જઈએ તો વર્ષ 2016નો અંત નવેમ્બર અને ડિસેમ્બર એ આખા ભારતના ઇતિહાસ માટે ખૂબ જ યાદગાર રહ્યો છે. દર્શક મિત્રો, આવો નવા વર્ષની શરૂઆતમાં આજે વાત કરવી છે આ બધા જ વિષયોની અને ખાસ કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની. અને આ માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આર્થિક બાબતોના નિષ્ણાત શ્રી મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. જ્યારે વાત કરીએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની, તો સૌથી પહેલા તો એમ થાય કે આ ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમને એક રીતે ઉત્તમ વિચાર આપવાનું કામ કર્યું છે આ યોજના થકી, તો આ પાછળનું શું પ્રયોજન આપને લાગી રહ્યું છે? ફરી વખત અમારા દર્શક મિત્રોને સમજાવશો? જરૂરથી. દર્શક મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે 8 નવેમ્બરના રોજ જે ડિમોનેટાઇઝેશન, જેને આપણે ગુજરાતીમાં નોટબંધી તરીકે પ્રચલિત સ્વરૂપે જાણકારી મેળવી, એ ડિમોનેટાઇઝેશનના ભાગરૂપે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોને કરન્સી સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવા પાછળના જે વિવિધ આશયો હતા, મુખ્યત્વે 3 આશયો, જેમાં એક તો કાઉન્ટરફીટ કરન્સી એટલે કે જે બનાવટી નોટો, એની સામે એક જંગ માંડવાનો હતો. સાથે સાથે એનો એક બીજો ખૂબ મહત્વનો આશય એ હતો કે કાળું નાણું, બ્લેક મની, કારણ કે કાળું નાણું એનું સર્ક્યુલેશન જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે મહદ અંશે એ રૂપિયા 500 અને 1000ની નોટો, એ હાઈ વેલ્યુ કરન્સી નોટ્સમાં થતું હોય. એટલે જો એને ડિમોનેટાઇઝેશન થકી એને એને બુઠ્ઠા બનાવી દેવામાં આવે આ કરન્સીને, તો એક એનો એક આશય સર થઈ શકે, ભ્રષ્ટાચારને પણ અંકુશમાં લેવાનો. પણ કાળા નાણાંને નાથવાનો જે એક પ્રધાનમંત્રીનો મુખ્ય આશય હતો, એમાં લોકો એમ માની બેઠા કે ભાઈ આ જે પૈસા અમે અમારી 500 અને 1000 રૂપિયાની નોટો બેંકમાં જમા કરાવી દીધી એટલે અમારા કાળા ધોળા થઈ ગયા, આ બ્લેક મનીનું કન્વર્ઝન થઈ ગયું વ્હાઈટમાં વન્સ વી ડિપોઝિટ ઇટ ઇન ધી અકાઉન્ટ. આ એક જે ખોટો ખ્યાલ મનમાં ઘર કરી ગયો કે ભાઈ બેંકમાં મૂકી દેવાથી જેની પાસે ખૂબ મોટી, અતિશય મોટી રકમો હતી, એમણે એવા તોફાની વિચારો પણ કર્યા કે ચાલો એકવાર તો બેંકમાં ભરી દો પૈસા, પછી એને ચાલુ વર્ષની આવક તરીકે જાહેર કરીને એના ઉપર અમે 30% જે સામાન્ય આવકવેરાનો દર છે એ દરે એના ઉપર ટેક્સ ભરીને છટકી જઈશું. એટલે આ પ્રકારની જે નોટબંધી દ્વારા કાળા નાણાં સામે યુદ્ધ માંડવાનો જે એક આખો વ્યૂહ હતો, એ વ્યૂહમાં બાકોરા પાડવાના દ્રષ્ટિકોણથી જે યોજનાઓ ઘડવામાં આવી રહી હતી, તો એની સામે કંઈક અસરકારક પગલાં લેવા જરૂરી હતા. અને માટે સૌ પ્રથમ તો નાણાં મંત્રાલયે, નાણાં મંત્રીએ અને સંસદમાં એમણે જે એક કરવેરાનું સુધારા બિલ રજૂ કર્યું, જેને ટેક્સેશન લોઝ એમેન્ડમેન્ટ એક્ટ કહેવામાં આવ્યો, એ અન્વયે એમણે ખૂબ મહત્વનો સુધારો એ લાવ્યા કે જે પણ બેંકમાં જમા કરાતી આવી રોકડ ડિપોઝિટની રકમ હોય જેના વિશે કોઈ યોગ્ય ખુલાસો આપી શકાય તેમ ન હોય,
તો એવા શખ્સના કેસમાં એને 30% દરે તમે આવકવેરો ભરીને સામેથી છટકી જાઓ, પછી એ છટકબારીનો લાભ મળી શકે નહીં. તે હેતુસર એમણે આખી યોજના એવી ઘડી કે ભાઈ તમારે આના ઉપર 60% તમારે આવકવેરો, એના ઉપર સરચાર્જ, સેસ અને પેનલ્ટી એમ તમામ ગણતા તમારા માટે 83.25% જવાબદારી ઉપસ્થિત થાય. તમે જો પકડાવો તો 83.25%, એના પશ્ચાત તમને દંડ અને સજા પણ થઈ શકે. તમે સામેથી પણ બતાવવા માંગતા હો તો 30% છેતકબારીમાંથી નીકળી ન શકો તમે. 77.25% પણ ભરવા પડે એ પ્રકારની આખી યોજના ઘડવામાં આવી. હવે એ સંદર્ભમાં જે લોકોએ આજે પોતે મનની શાંતિ મેળવવી હોય અને પોતે દે વોન્ટ ટુ પે સમથિંગ ઇન્કમ ટેક્સ અને પેનલ્ટી ભરીને, અને સરકારે વિચાર્યું કે જો રાષ્ટ્રના કલ્યાણ માટે એ લોકો આ આવકવેરોને દંડ ઉપરાંત જો કંઈક રકમનું રોકાણ થોડોક સમય માટે કરવા તૈયાર થતા હોય તો આ એક સમગ્ર આશયથી એમને એક ઓપ્શન આપો, અને એ ઓપ્શન એ આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, જેના બે મહત્વના અંગ, એક એનો ટેક્સેશન એટલે કરવેરાનો ભાગ અને બીજું એનો રોકાણ ઇન્વેસ્ટમેન્ટ રેજિમ, એ રીતે આ યોજનાની જાહેરાત કરવામાં આવી. બિલકુલ, જે પ્રમાણે આપણે કહ્યું કે આ યોજનાની અંદર બે મુખ્ય પાસા છે, એક તો છે કે ટેક્સ અને બીજું છે ઇન્વેસ્ટમેન્ટ. હવે ટેક્સની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આપે જે પ્રમાણે કહ્યું કે પહેલા લોકોને એવી છટકબારી હતી કે 30% ભરી દઈશું અને વાંધો નહીં આવે, હવે આની અંદર સરકાર એક છેલ્લી તક આપી રહી છે કે તમે સામે ચાલીને જે પણ તમારી આવક છે એને ડિસ્ક્લોઝ કરી દો. તો એના પેનલ્ટી સ્વરૂપે, ટેક્સ સ્વરૂપે કઈ રીતના ફાળવણી કરવામાં આવી છે, શું છે આખી આ સ્કીમ? આના ટેક્સેશન અને ઇન્વેસ્ટમેન્ટ એ બંનેને આપણે અલગ અલગ રીતે જો એનું એનું સમીક્ષણ કરીએ તો કરવેરાના સંદર્ભમાં એમણે જોગવાઈ એવી કરી છે કે જે 30% નો તમારો આવકવેરો, એ 30% આવકવેરા ઉપર 33% નો સરચાર્જ, એટલે બીજા 9.90% થાય, અને 10% પેનલ્ટી, એટલે 30 વત્તા 9.90 નો સરચાર્જ અને 10% દંડ, આ તમામનો સરવાળો કરીએ ત્રણેયનો તો 49.90, એટલે 49.90, સમજો કે 50% બરોબર તમારે આવકવેરો, સરચાર્જ અને દંડ સ્વરૂપે તમારે રકમ ભરવાની થાય. અને જો રોકાણ યોજના જે છે, જેને એ લોકોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ડિપોઝિટ કહી, તો આ એક આખી કોમ્પોઝિટ સ્કીમ છે કે જે કોઈ રકમની તમે રોકડમાં ડિપોઝિટ કરી હોય, હવે તો એ ડિપોઝિટ કરવાનો સમય વીતી ચૂક્યો છે, કારણ કે આ યોજના આવી જ્યારે નવેમ્બર મહિનાના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતથી એ કાર્યરત બની, તો ડિસેમ્બરની 30મી સુધીના સમયગાળા દરમિયાન તમે હાથ ઉપરની રોકડ તેમજ જે કંઈ રકમ તમે જમા કરી હોય એ સંબંધી જાહેરાત કરી શકતા હતા. હવે તો હાથ ઉપરની રોકડની જાહેરાત કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, પરંતુ તમે જે કોઈ રકમ જમા કરી હોય, મેં અગાઉ જેનો ઉલ્લેખ કર્યો કે લોકો એમ માનતા હતા કે અમે જમા કરી દીધી એટલે અમે છૂટી ગયા, દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો કે એ જમા કરવાથી છૂટાય એમ નથી, કારણ કે સરકારની આવકવેરા ખાતાની બાજ નજર તમારા ઉપર છે. હવે આપણે સહેજ વિસ્તારથી વાત કરીશું કે આનો લાભ કોણે લેવો જોઈએ, કોણે ન લેવો જોઈએ, પણ બેને જે મને પ્રશ્ન પૂછ્યો ને આપને જાણવાની જે ઉત્કંઠા હોય, તો 49.90% ટેક્સ અને જે ડિપોઝિટની રકમ તમે અઘોષિત આવક એટલે કે અનડિસ્ક્લોઝડ ઇન્કમ તરીકે જાહેર કરો છો, એના 25% તમારે આ ગરીબ કલ્યાણ ડિપોઝિટમાં 4 વર્ષના સમય માટે વગર વ્યાજે જમા કરવાના છે. એટલે 25% 4 વર્ષ માટે લોકઅપ થાય,
ચાર વર્ષે તમને એ બોન્ડ જે તમારે લેવાના છે એના પૈસા, એ ડિપોઝિટના પૈસા તમને પરત મળે. એટલે અત્યારે તમારી પાસે 25.10%, દાખલા તરીકે તમે 1 કરોડ રૂપિયા જે જમા કર્યા છે એને તમારી અનડિસ્ક્લોઝ ઇન્કમ તરીકે તમે જાહેર કરો છો, તો એના ઉપર તમારે 49,90,000 નો ટેક્સ ભરવાનો, ટેક્સ દંડ અને સરચાર્જ સાથે. 25 લાખ રૂપિયા તમારે જમા કરવાના પ્રધાનમંત્રીની આ ગરીબ કલ્યાણ ડિપોઝિટ યોજનામાં 4 વર્ષના સમય માટે વગર વ્યાજે, અને બાકી જે રહ્યા 25,10,000 એ તમે છૂટથી વાપરી શકો. જી, એટલે અઘોષિત આવકની જે 25% રકમ છે, જે 49.90% આપણે ટેક્સ અને પેનલ્ટી સ્વરૂપે ભર્યા, એ પછીના જે 25% રકમ એ 4 વર્ષ સુધી જમા કરાવી રાખવાના, જેના ઉપર કોઈપણ પ્રકારનો આપણને ઇન્ટરેસ્ટ મળતો નથી. ત્યારબાદ 4 વર્ષ પછી વ્યક્તિ પોતે એ રકમ મેળવી શકે છે. કારણ કે સરકારે જે જાહેરાત કરી કે આ નાણાં એ ખાસ જે નામ સૂચવે છે એમ ગરીબ કલ્યાણ યોજના, એટલે કે ગરીબોના કલ્યાણ માટે, ગરીબોના આવાસ માટે, એમના માટે વિવિધ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંતરમાળખાકીય સુવિધાઓ, આજે શૌચાલયોથી માંડીને તમે દરેક પ્રકારની જે કંઈ આવી સુવિધાઓ સરકારને જરૂર પડશે એમાં આ નાણાં વાપરશે એવી એમણે સ્પષ્ટતા કરી. એટલે બંને પ્રકારે કહેવાય કે એક છેલ્લી તક પણ છે અને ગરીબો માટે એક નોબલ કોઝ પણ પૂરું પાડે છે, કે એને સિંચાઈની સગવડ, ખેડૂતો માટે, ગરીબો માટે શૌચાલય, માળખાગત સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, આ બધી સગવડ તેમને પૂરી પાડવામાં આવશે. દર્શક મિત્રો, ગરીબ કલ્યાણ યોજનાની હજી પણ ઘણી બધી ચર્ચા ચાલુ રહેશે, પરંતુ અત્યારે લઈએ એક નાનકડો વિરામ. આપણે બધા જ માનવ છીએ અને માનવ હોઈએ એટલે આપણો એકમાત્ર ધર્મ છે માનવતા. આનંદમાં રહીએ ને આનંદ આપીએ, દુઃખી થઈએ નહીં ને દુઃખી કરીએ નહીં. અલ્લાહ, અવરમસ્દા, જીહોવા, જનદેવસ્ત, જેની પણ કરો, એક જ સત્ય છે અને એનું નામ છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ. એને તમે પામી શકો છો. શરીરને સ્વસ્થ રાખો, મનને પ્રસન્ન રાખો, ચિત્ત છે એને સમત્વ રાખો. સમત્વમ યોગ ઉચ્યતે, જેના જીવનમાં સમતા છે એ જ ખરા અર્થમાં યોગી છે. તમે થઈ શકો છો. તમે ગૃહિણી હો, તમે એન્જિનિયર હો, તમે ડૉક્ટર હો, તમે શિક્ષક હો, તમે વૈજ્ઞાનિક હો, જીવનના કોઈ પણ ક્ષેત્રે હો, થોડુંક પણ યોગાસન કરો, થોડુંક પણ યોગ અભ્યાસ કરો, થોડુંક પણ જીવનની અંદર સંયમ કરો. યુલ બી અ ન્યૂ મેન વિથ અ ન્યૂ લાઇટ, new power, wings, vigor, vigilance, diligence, light, power, wisdom, nothing will be lacking you. You are the king. Chavi tamara hatma cha. Yoga no abhyas kar. Jeevan yoga. વિરામ બાદ કાર્યક્રમમાં પુનઃ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ પ્રધાનમંત્રીની વિકાસકીય યોજનાઓની, અને આજની આજનો જે આપણો વિષય છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો. મુકેશભાઈ, આપણે બ્રેક પહેલા જે ચર્ચા કરતા હતા કે આનો લાભ લોકોએ લેવો જોઈએ અને પોતાની અઘોષિત આવક છે એ સરકાર સામે મૂકી દેવી જોઈએ, શું લાગે છે કે આ પ્રકારની યોજનાથી દેશના અર્થતંત્રને, ગરીબોને અને ખાસ કરીને તો જે વ્યક્તિ આવક જાહેર કરે છે એને કોઈ લાભ મળશે ખરો? શા માટે કોઈ પેલા 35% છોડી અને આ 49.90% ભરીને પણ એ આવક શા માટે એવું કરવા પ્રેરાય? બિલકુલ. આજે દર્શક મિત્રો, આપણે સમજી લેવું જોઈએ કે બેને કહ્યું એ પ્રમાણે જો 1 કરોડથી વધુની આવક હોય તો એના ઉપરનો મહત્તમ આવકવેરાનો દર એ 35.54% છે. પણ એ કઈ આવક? કે જે આવક તમારી નિયમિત આવક હોય, જેના વિશે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ આ આવક તમે ક્યાંથી મેળવી, તો તમે એનો ખુલાસો આપી શકો કે મેં આ ધંધો કર્યો, વ્યવસાય કર્યો, હું પગારદાર છું, કે મારી રોકાણની આવક થઈ. જે આવક તમે સમજાવી શકો એમ છો એના માટે આવકવેરાનો નિયમિત દર છે. પરંતુ મેં અગાઉ જેનો ઉલ્લેખ કર્યો કે જે આવકવેરાના કાયદામાં એક મોટી છટકબારી હતી, ખરેખર તો હું ઘણીવાર કહું છું કે આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના
કે જેને તમે આપણે ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ પાર્ટ ટુ કહીએ છીએ. કારણ કે સપ્ટેમ્બર સુધી તો આઈડીએસ વન હતું જ, હવે જેમ પિક્ચરો પણ ધૂમ વન ધૂમ ટુ થાય એમાં આઈડીએસ વન પછી આઈડીએસ ટુ આવી. કદાચ આ આઈડીએસ ટુ 8 નવેમ્બરે જ જાહેરાત કરાઈ હોત તો એને કદાચ અદ્ભુત પ્રતિસાદ મળત. અને શરૂઆતના સમયમાં જે લોકો ઘાંઘા થઈને એમના કાળા નાણાંને વધુ સેફ કાળા નાણાં કરવા માટે કે કાળાને ધોળા કરવા માટે જે ઘાંઘા થઈને ફર્યા અને જેમાં એમણે અનેક દુસાહસો પણ કર્યા, એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણાય, તો એની જગ્યાએ સરકારને વધુ લાભ થયો હોત. સરકારને ભલે થોડોક સમય લાગ્યો પણ સરકારે આજે એ વાતની નોંધ લેવી પડી કે જો આવકવેરાના કાયદામાં આપણે સુધારા નહીં કરીએ, સાથે સાથે આવી કોઈ યોજના નહીં આપીએ, તો જે આખો એક ડિમોનેટાઇઝેશન નોટબંધી નો એક આખો જે આશય કે હેતુ છે અને કાળા નાણાંને નાબૂદ કરવાની સાથે સાથે દેશના વિકાસ માટે પણ, તમે કહ્યું કે આ યોજનાથી દેશને શું લાભ છે, આજે દેશને માટે આજે આ કરવેરા અને દંડની વસૂલાત થાય, સાથે સાથે મેં જે કહ્યું એ 25% રકમ 4 વર્ષ માટે વગર વ્યાજે જે આપવામાં આવે તો એનાથી દેશને તો લાભ છે જ, પણ તમે કહ્યું એ કે આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ શા માટે આમાં જોડાય. તો સ્પષ્ટ આ જે આવકવેરાના કાયદામાં સુધારો થયા પછી આજે એમ સમજો કે તમે તમારા ખાતામાં કરોડ રૂપિયા જમા કર્યા અને તમે એમ કહ્યું કે આ તો મારી ધંધાની આવક છે. દર્શક મિત્રો, પહેલા તો કરોડ રૂપિયા તમારા ધંધાની આવક છે એ સમજાવવા માટેની જ પૂરી જવાબદારી તમારી છે. જો તમે નથી સમજાવી શકતા તો મેં જેનો ઉલ્લેખ કર્યો કે સેક્શન 115 BBDE જે એક નવી સેક્શન ઉમેરવામાં આવી આવકવેરાના કાયદામાં, એ અન્વયે તમારી પાસે 83.25% સુધીનો આવકવેરો સરચાર્જ સેસ અને દંડ વસૂલ કરી શકાય છે. એટલે પ્રશ્ન એ છે કે 35.54% જો સીધી આવક હોય તો તમે ચોક્કસ ભરી શકો છો, પરંતુ જે ગડબડવાળી આવક છે એમાં તમે પકડાવો તો 83.25% નક્કી છે. એવી આવકના સંદર્ભમાં તમારા માથે આજે દંડ ઉપરાંત સજાની પણ, પ્રોસિક્યુશનની તલવાર લટકી રહી છે. એટલે પસંદગી તમારે કરવાની છે કે મારે શું કરવું, 83.25% ફટકો લેવો કે પછી આ 49.90% ભરવાના છે. પેલા 25 તો પાછા આવવાના છે, એટલે વાસ્તવમાં તો 50.10% તમારી પાસે રહે છે. એટલે પસંદગી તમારે કરવાની છે. અને મેં કહ્યું એ પ્રમાણે મને લાગે છે કે અત્યારે અહીંયા આ વાતની હું ખૂબ સ્પષ્ટતા પણ કરું એ મહત્વનું છે. લોકોના મનમાં અનેક અવઢવ છે કે ભાઈ અમે જો 2.5 લાખ રૂપિયા સુધીની રકમ તો વડાપ્રધાનથી માંડીને નાણામંત્રી કે મહેસૂલ સચિવે કહ્યું હતું કે અમે તપાસ નહીં કરીએ, આવકવેરા ખાતું આ અમારી પોતાની બચતની રકમ હોય તો એના અંગે અમારે કોઈ ચિંતા કરવાની જરૂર ખરી, એના માટે અમારે આ ટેક્સ ભરવાનો રહે, કે પછી આ ટેક્સ અમારે ક્યારે ભરવાનો રહે અને કોણે એનો લાભ લેવો જોઈએ આ યોજનાનો. તો દર્શક મિત્રો, બહુ જ સ્પષ્ટ વાત જો આપને કરું તો સૌ પ્રથમ તો જે લોકોએ 2.5 લાખ રૂપિયાની અંદર 1 અથવા વધુ ખાતાઓમાં કુલ મળીને, ખાસ ખ્યાલમાં રાખજો, શરૂઆતમાં લોકોએ શું કર્યું કે એમ વિચાર્યું કે ભાઈ 2.5 લાખની આ જાહેરાત છે ને 2 લાખ રૂપિયા આપણા 10 ખાતાઓમાં જમા કરી દો, 20 લાખ રૂપિયાને કોણ પૂછવાનું છે. દર્શક મિત્રો, આવકવેરા ખાતાની બાજ નજર આ તમામ ખાતાઓ ઉપર છે, કારણ કે એના પરમનન્ટ એકાઉન્ટ નંબર્સ તમારા ત્યાં આગળ જમા નોંધાયેલા છે અને એના આધારે આવકવેરા ખાતું આવા કોઈ પણ ડિપોઝિટરોને છોડશે નહીં. એટલે 2.5 લાખ રૂપિયાની અંદર જો તમારી રકમ હોય એની દેટ ઇઝ ઓલ, અને તમારી પાસે કોઈ ખુલાસા પણ ન હોય તો ચિંતા ન કરશો, એને માટે કોઈ તમને હેરાન કરવાનું નથી. પરંતુ અચ્છા, 2.5 લાખથી વધુ પણ હોય પણ જેનો ખુલાસો હોય, દાખલા તરીકે તમે છેલ્લા 6 મહિનાની અંદર તમારા જ ખાતામાંથી 8-10 લાખ રૂપિયા કોઈ કારણોસર ઉપાડ્યા હોય અને એ જરૂર નથી એ રકમ તમે પાછી જમા કરી, તો 2.5 લાખથી વધારે હોય પણ જેનો ખુલાસો છે તો એ અંગે પણ
તમારે ટેક્સની કે પેનલ્ટીની કોઈ ચિંતા કરવાનું કારણ નથી. તમારા ધંધા કે વ્યવસાયની કેશ ઓન હેન્ડ હોય તો ચિંતા ન કરશો, પરંતુ જે રકમ તમે જમા કરી છે એના અંગે તમારી પાસે કોઈ ખુલાસો નથી, કોઈ પુરાવો નથી, તો ચોક્કસપણે પસંદગી કરવાની છે કે 83.25 કે પછી 49.90% વત્તા 25% 4 વર્ષે પાછા આવવા વાળા. આ ઉપરાંત દર્શક મિત્રો એ પણ ખ્યાલમાં રાખશો કે આ યોજના હેઠળ જે એની કેટલીક ટેક્સેશન ઇમ્યુનિટીઝ એટલે કે કેટલીક મુક્તિઓ કે તમને જે અભય વચન આપવામાં આવ્યું છે તે એ છે કે તમે જે કોઈ ડિપોઝિટ જમા કરી હશે ને એના ઉપર તમે આ ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લેતા હો તો તમને કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. દાખલા તરીકે તમે વેપારી છો તો આજે તમને વેટ વાળા સવાલ પૂછી શકે કે ભાઈ આ તમે 1 કરોડ કે 2 કરોડ કે 5 કરોડ જે જમા કર્યા એના ઉપર વેટ ભર્યો છે, કે ઉત્પાદક હો તો એક્સાઇઝ ભરી છે, સર્વિસ પ્રોવાઈડર હો તો સર્વિસ ટેક્સ ભર્યો છે. તો આ તમામ આડકતરા વેરા કે અન્ય વેરા કે અન્ય કાયદાઓ સિવાય કે મની લોન્ડરિંગ હોય, કરપ્શન હોય, એવા પ્રકારના જે ગંભીર ગુનાઓને લગતા કાયદાઓ છે, સ્વાભાવિક રીતે ક્યારેય કોઈ પણ સરકારે એના સંબંધી ઇમ્યુનિટીઝ આપી નથી. પણ આ ગરીબ કલ્યાણ યોજનામાં એક તો મેં કહ્યું એમ તમને 49.9 મનની શાંતિ મેળવવાનો સંપૂર્ણ ચાન્સ આપ્યો છે સરકારે, અને સાથે સાથે એમ પણ કહ્યું છે કે અમે તમને કોઈ બીજા અઘરા પ્રશ્નો પૂછવાના નથી. તમારે વેટ કે એક્સાઇઝ કે સર્વિસ ટેક્સ કે કસ્ટમ્સ કે એની કોઈની ચિંતા કરવાની નથી. તો જો સંક્ષિપ્તમાં કહીએ તો ધીસ ઇઝ ધ વે ટુ બાય પીસ. તમે મનની શાંતિ મેળવો અને સાથે સાથે દેશના આર્થિક વિકાસમાં તમે સહયોગ પણ. બિલકુલ. એટલે મુકેશભાઈ આપની વાત પરથી એવું લાગે છે કે જે લોકો અત્યાર સુધી 8 નવેમ્બર પછી જે લોકોએ જે રસ્તાઓ કે બાકોરા પાડ્યા છે એને એક પછી એક રીતે સરકારે બધા બાકોરા પૂરી અને ટૂંકમાં એમ કહેવાય કે ભ્રષ્ટાચાર મુક્ત, કાળા નાણાં મુક્ત અને એક પ્રકારે જે ગરીબ અને અમીર વચ્ચેની જે ખાઈ હતી, આર્થિક ખાઈ, એ પણ પુરાઈ જશે એવા ભારતનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહી છે. હવે આપણી આ વાત પરથી કેટલાય દર્શક મિત્રોને એવું લાગ્યું હશે કે મુકેશભાઈની વાત સાચી છે, આપણે પેલા 85% ભરવા એના કરતા આ 49.90% ભરી અને શાંતિથી સુઈ જવું સારું. તો આવા લોકોને એટલે એની આ જે સ્કીમ છે એની પ્રોસિજર શું છે? એની પ્રોસિજર ખૂબ સરળ છે. એક તો ખ્યાલમાં રાખશો મેં કહ્યું એ પ્રમાણે તમે 1 એપ્રિલ 2016 માંડીને 30 ડિસેમ્બર 2016 સુધી તમારા ખાતામાં કોઈ પણ જમા કરેલ ડિપોઝિટ, રોકડ ડિપોઝિટના સંદર્ભમાં તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. રોકડની ઈવન કોઈ ચેક સ્વરૂપે કદાચ કોઈની એન્ટ્રીઓ લીધી હોય, કંઈ પણ હોય, તો એનો લાભ લઈ શકો છો. IDS 1માં તમે અન્ય અસ્કયામતો એટલે અધર એસેટ્સ માટે પણ, સોના ચાંદી જમીન જવેરાત એ બધા માટે પણ તમે ડિસ્ક્લોઝર કરી શકતા હતા. અહીંયા માત્ર ડિપોઝિટ્સ અથવા તો કેશ ઓન હેન્ડના સંદર્ભમાં તમને પ્રોસિજરનો લાભ તમે લઈ શકો છો. 31 માર્ચનો તમને સમય છે, એટલે હજુ 3 મહિનાનો સમય છે. તમારે આના માટેનું એક સરળ ફોર્મ છે, ફોર્મ નંબર 1. એની અંદર તમારી તમામ વિગતો ભરીને તમે એને ઓનલાઈન ફાઇલ કરી શકો છો અથવા તો તમારા ચાર્જમાં જે આવકવેરા કમિશનર છે એની સમક્ષ રજૂ કરી શકો છો. સરકારે કહ્યું છે કે કમ્પ્લીટ કોન્ફિડેન્શિયાલિટી, પરંતુ આ ફોર્મ રજૂ કરતા પહેલા IDS 1 અને IDS 2માં આટલો ફરક છે. પહેલા તમને જે 12 મહિનાનો સમય આપ્યો હતો કે ટુકડે ટુકડે તમે ટેક્સ ભરી શકો, એમાં ઘણા લોકોએ મિસ્યુઝ પણ કરી, ફોર્મ ભર્યા પણ ટેક્સ ન ભર્યો, એનું પુનરાવર્તન ન થાય માટે આ વખતે એમણે કહ્યું છે કે આ તમારે ટેક્સ ને દંડ ભરવાનો 49.90, સાથે સાથે 25% ગરીબ કલ્યાણ ડિપોઝિટમાં પણ જમા કરવાના, અને એના પુરાવાઓ સાથે તમારે આ ફોર્મ નંબર 1 કાં તો ઓનલાઈન કાં તો ફિઝિકલી ફાઇલ કરીને તમે કરશો, એના આધારે તમને સર્ટિફિકેટ આપવામાં આવશે. એન્ડ ધેટ્સ ઇટ, ધેટ્સ વેરી સિમ્પલ.
દર્શક મિત્રો, એમ કહેવાય કે સ્વચ્છ, વિકસિત અને ભ્રષ્ટાચાર મુક્ત, કાળા નાણાં મુક્ત ભારતનું નિર્માણ કરવું હશે તો પ્રધાનમંત્રીશ્રી 8 નવેમ્બર પછી તબક્કાવાર જે નિર્ણયો લીધા છે એ બધા અનેક રીતે ઉપયોગી નીવડવાના જ છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કરેલી જે જાહેરાતો છે, 31મી તારીખે પણ જે જાહેરાતો કરી છે, દેશના અદના આદમીની ઉન્નતિને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે કે જેથી છેવાડાના માનવી સુધી, ગરીબ માનવી સુધી વિકાસના ફળ પહોંચે. કારણ કે આખરે તો આધાર સ્તરે જો પરિવર્તન આવશે તો જ દેશના વિકાસનું ચિત્ર ઉજળું બનશે. મુકેશભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની ચર્ચામાં ભાગ લીધો, અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરીથી મળીશું આવતા સપ્તાહે નવા વિષય અને નવા મહેમાન સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.